જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય હતા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પણ ગલબાભાઈની દેન છે. તે ખેડૂત મંડળના આગેવાન હતા. રેખાબેનના પિતા બાગજીભાઈ પણ બનાસ ડેરીમાં હતા. રેખાબેન કોઈ આયાતી ઉમેદવાર નથી, તે અહીંની જ દીકરી છે અને બનાસકાંઠાના જ છે. મિત્રો, કદાચ તમે સાંભળ્યું છે, હમણાં જ મેં કીધું કે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના અધ્યક્ષ તો ખરા જ, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ 72માં હતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય પણ હતા. પણ આજે જે યુનિવર્સિટીમાં આપણે ભેગા થયા છીએ, એ યુનિવર્સિટી એમના દ્વારા મિત્રો બનાસકાંઠામાં આવી છે. કે જ્યારે 67માં 17 પક્ષના ધારાસભ્યો આપણે અહીંથી ચૂંટાણા હતા, કોંગ્રેસની સરકાર કરવી હતી, એને વખતે ગલબાભાઈને વાત કરી સરકારે, ત્યારે ગલબાભાઈએ કીધું કે મારા ધારાસભ્યો તમને મદદ કરે, તમારા ભેગા આવે, પણ તમે જો બનાસકાંઠામાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી આપો તો જ આ વસ્તુ છે કે બને. એટલે બનાસકાંઠા આયાતી ઉમેદવાર નહીં, રેખાબેન ના દાદા પણ અહીં જન્મેલા ખેડૂત મંડળના આગેવાન. એક એક ગામડામાં જઈને એ વખતે ઇન્ટર ગાડીમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ મારો ફરતો એ જમાનામાં. એટલે હરિજનો આયાતી ઉમેદવાર રેખાબેન અહીંના જ છે, અહીંની જ દીકરી છે. એમના પિતાશ્રી બનાસ ડેરીમાં વાઘજીભાઈ હતા, એટલે આયાતી નથી, બનાસકાંઠાના જ ઉમેદવાર છે. આભાર.